ડભોઈ નીલકંઠ પાર્ક નજીક કુબેરેશ્વર મહાદેવ મંદિરના 11મા પાટોત્સવ નિમિત્તે મહારુદ્ર યજ્ઞ યોજાયો હતો, જે નિમિત્તે ડભોઈના રાજમાર્ગો ઉપર કુબેરેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગત રોજ સાંજે 4:30 કલાકે મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી પણ યોજાઈ હતી. ડભોઈ કુબેરેશ્વર મહાદેવ મંદિરના 11મા પાટોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી, જ્યારે 15મી ફેબ્રુઆરીથી તારીખ 17મી ફેબ્રુઆરી સુધી મહારુદ્ર યજ્ઞ શાસ્ત્રી ભાર્ગવભાઈ અને વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થઈ રહ્યો હતો. તો આ પ્રસંગે ડભોઈના રાજમાર્ગો ઉપર નીલકંઠ પાર્ક નજીક કુબેરેશ્વર મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભગવાન મહાદેવને રથમાં સવાર કરી ભક્તો બેન્ડના તાલે હર હર મહાદેવના નાદ સાથે નાચતા ઝૂમતા ડેપો વડોદરી ભાગોળ ટાવર થઈ પરત મંદિરે ફર્યા હતા. આ પ્રસંગે અતુલભાઈ પુરોહિતના મધુર કંઠે સુંદરકાંડ પાઠ યોજાયો હતો. તો તારીખ 16મીના રોજ ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાની રમૂજી વાતોથી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ગત રોજ સાંજે 4:30 કલાકે મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈને આંગણે આજે રૂડો અવસર, જે અવસરની ડભોઈની જનતા જનાર્દન વરસાદની જેમ રાહ જોઈને બેઠા હોય એવો રૂડો અવસર, એટલે 11 વર્ષ પહેલાં 4-5 યુવાન ભાઈઓએ કુબેરેશ્વર મહાદેવના મંદિરનું મુહૂર્ત કરી, ખાતમુહૂર્ત કરીને સુંદર મજાનું મંદિર બનાવ્યું અને એમાં દર વર્ષે સુંદર મજાનો માતા મહાદેવજીનો પ્રતિષ્ઠાનો દિવસ, પાટોત્સવ, સુંદર મજાનું યજ્ઞ અને ઓછામાં ઓછું 15,000 માણસનું ભોજન એવા 3 દિવસના ઉત્સવ કરે છે. દર વર્ષે ઉત્સવ તો કરે જ છે, પણ દર 5 વર્ષે 3 દિવસનો સારો ઉત્સવ કરે છે, જેમાં હાસ્ય કલાકારો અને સુંદરકાંડ ને એવા બીજા ધાર્મિક કાર્યક્રમો, મોઢ રુદ્ર, અતિરુદ્ર અને મહારુદ્રને એવા યજ્ઞ પણ કરે છે દર 5 વર્ષે. તો આ મારે બીજી વખત કલાકાર તરીકે આવવાનું થયું, હાસ્ય કલાકાર તરીકે, અને બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેક એવો સુંદર મજાની વાતો માણે છે, હાસ્ય માણે છે, સાહિત્યની વાતો પણ માણે છે અને જીવન ઉતારવાની વાતો પણ માણે છે. તો આ અમારા ટીનાભાઈ ને અમારા બીજા મિત્ર મંડળ છે, દરેકના નામ કદાચ મને યાદ ન હોય, તો એવા બધા સાથે મળીને એવો સુંદર મજાનો દર વર્ષે આયોજન કરે છે, દર 5 વર્ષે મોટું આયોજન કરે છે. તો હું બહુ રાજી થયો કે આવા અવસરે એક સુંદર મજાનો મેળાવડો ગોઠવે છે. દરેકને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપું છું કે દર વર્ષે આવા સારા સારા કાર્યક્રમો, દર 5 વર્ષે મોટા કાર્યક્રમો કરતા રહ્યો એવી શુભેચ્છા સાથે ધન્યવાદ. 11મો પાટોત્સવ મંદિરને 11 વર્ષ પૂર્ણ થયા છે. દર વર્ષે અલગ અલગ ઉત્સવ થતા રહે છે. આ વર્ષે મહારુદ્ર યજ્ઞ 3 દિવસનો રાખ્યો હતો, એની અંદર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી, રશ્મિકાબેનનો યજ્ઞ રાખવામાં આવે. રાત્રે 15 તારીખે મહારુદ્ર યજ્ઞ સતત પ્રચલિત છે. 15 તારીખે સાંજે આપણે સુંદરકાંડ રાખ્યો હતો અતુલભાઈ પુરોહિતનો, 16 તારીખે જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર હતો અને આજે સતત મહારુદ્ર ચાલી રહ્યો છે. લોકોનો લાભ લઈ રહ્યા છે, ડભોઈ નગરની જનતા લાભ લઈ રહી છે અને પૂર્ણાહુતિના આરે છે અને 5,000 માણસનો ભંડારો રાખેલો છે અને ખૂબ જ ભક્તિભાવથી શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર 11 વર્ષ પૂરા કરે છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.